नमस्कार विद्यार्थियों, आज आपणे धोरण 10નું બીજું ગદ્ય યદ ભવિષ્ય વિનાશતિ ભણીશું, જેનો ગુજરાતી અર્થ થાય છે યદ ભવિષ્ય વિનાશ પામે છે। હવે જો પાઠ ભણતા પહેલા આપણે થોડો તેનો પરિચય મેળવી લઈએ કે સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશ નામના જે બે ગ્રંથો છે એ વાર્તાઓના ગ્રંથો છે, બરાબર, જેમાં પ્રાણીઓ અને પશુ પક્ષીઓની ઘણી બધી વાર્તાઓ જોવા મળે છે। હવે આ વાર્તાઓ ફક્ત વાર્તાઓ નથી, એ આપણને ડહાપણનું કંઈક શીખવાડવાનો બોધ આપે છે, બરાબર। બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સૌ કોઈને વાર્તાઓ ગમે તેવી એમાં વાર્તાઓ છે। હવે આ તમારું જે પાઠ છે એમાં પંચતંત્ર અને હિતોપદેશ એમ બંને ગ્રંથોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે। પંચતંત્રમાં મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુક્યમ, લબ્ધ પ્રણાસ અને અપરિક્ષિત કારકમ એમ પાંચ વિભાગમાં વહેંચાયેલું છે। તેમાંથી પ્રથમ વિભાગ મિત્રભેદમાંથી આ વાર્તા મળે છે, જ્યારે હિતોપદેશમાં મિત્રલાભ, સુહૃદય ભેદ, વિગ્રહ અને સંધિ એમ કુલ ચાર વિભાગો છે। તેમાં સંધિ નામના ચોથા વિભાગમાંથી આ વાર્તા છે। જો હવે આ વાર્તા ખૂબ સરસ મજાની છે કે એક સરોવર છે અને એ સરોવરમાં ત્રણ માછલાઓ રહે છે। હવે એ ત્રણ માછલાઓ પોતપોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કેવી રીતે મુસીબતમાંથી કોણ નીકળે છે અને કોણ ફસી જાય છે તેની ખૂબ સરસ મજાની વાર્તા છે। ખાસ કરીને આ ત્રણેય માછલાઓ પાસેથી આપણને કંઈક, આ ત્રણેય માછલાઓ દ્વારા આપણને લેખક કંઈક શીખવાડવા માંગે છે, બરાબર। માછીમારોથી બચવા માટે જે ત્રણેય માછલાઓ જેનું નામ છે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય, ત્રણેય જે માછલાઓ છે એમના નામ છે, એક માછલાનું નામ છે અનાગત વિધાતા, બીજો છે પ્રત્યુત્પન્નમતી અને ત્રીજો છે યદ ભવિષ્ય। હવે જે અનાગત વિધાતા છે એનો સરળ ભાષામાં અર્થ એવું થાય કે જે આવ્યું નથી તેનું અનુમાન કરનારો, બરાબર। અનાગત વિધાતા કે જે આવ્યો નથી તેનું અનુમાન કરનારો, આવતી મુસીબત આવવાની છે એના પહેલાં જ તૈયારી કરી રાખનારો, પ્રત્યુત્પન્નમતી એટલે કે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનાર છે, મુસીબત આવી જાય, આફત આવી જાય ત્યારે જે વિચારીને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એ સંકટમાંથી બહાર નીકળે તે, અને ત્રીજો છે યદ ભવિષ્ય કે જે થનાર છે તે ભલે ન થાય, અમુક લોકોને આદત નથી હોતી એવા વિચારોવાળા હોય કે હમણાં આપણે તકલીફ લેવાની ક્યાં જરૂર છે, આવશે તો જોઈ જઈશું, બરાબર, એવું વિચારીને બેસી રહેનારા પણ હોય છે। હવે આ પાઠનો હેતુ દસમા ધોરણમાં રાખવાનો એટલો જ છે કે આપણે ખરેખર લાઈફમાં કોઈ પણ તકલીફ કે કોઈ મુસીબત કે કોઈક સંકટ આવવાનું છે તો એનું પહેલાંથી અગમચેતી તૈયારી રાખવાની છે, પછી યદ ભવિષ્ય કે જેમ જે આવી જશે જોઈ જવાશે એ પ્રમાણે તમે રહેશો તો મુસીબતમાં મુકાઈ જશો। જો આ ત્રણ માછલાઓની ખૂબ સરસ મજાની વાર્તા છે, એ ત્રણેયની પરિસ્થિતિ કેવી થાય છે એ આપણે પાઠમાં ભણતા જઈશું અને જોતા જઈશું તો જ મજા આવશે, બાકી સ્ટોરી કહી દઈશ તો પછી પાઠમાં મજા નહીં આવે। હવે એક એક લીટીનો હું અનુવાદ કરીશ અને તમને સમજાવીશ, ધ્યાન આપજો પાઠમાં। પુરા એકસ્મિન જલાશય અનાગત વિધાતાયા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્યતિ ત્રયો મત્સા વસંતિષ્મ। પુરા એકસ્મિન પૂર્વે એક એકસ્મિન પૂર્વે એક જલાશયે એટલે કે સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય, યદ ભવિષ્ય નામના ત્રણ માછલાઓ રહેતા હતા। અથ કદાચિત તમ જલાશય દૃષ્ટવા ધીવરે ઉક્તમ। હવે એકવાર તે સરોવર જોઈને ધીવરે, ધીવરે એટલે માછીમારો, ઉક્તમ એટલે બોલ્યા, હવે એકવાર તે જળાશય જોઈને માછીમારો બોલ્યા, અહો બહુ મત્સ્યરુદ, વાહ આ સરોવર રુદ એટલે ઘણા, સરોવર બહુ મત્સ્ય એટલે ઘણા માછલાઓ વાળું છે, કદાચિત અપિ ન સ્માભી અન્વેષિત, ક્યારે પણ આપણે તે જોયું ન હતું, તદ અદ્ય આહાર વૃત્તિ સંજાતા, તદ અદ્ય એટલે તો આજે, અદ્ય એટલે આજે આહાર વૃત્તિ સંજાતા, આહારની વ્યવસ્થા થઈ ગઈ છે, ભોજનની વ્યવસ્થા હવે આજે થઈ ગઈ છે, સ્વ અત્રાગમ્ય મત્સ્ય કુર્માદહ વ્યાપાદયિત્વા ઇતિ નિશ્ચય, સ્વ એટલે કે આવતીકાલે,
અત્રાગમ્ય, અહીં આવીને મત્સ્ય એટલે માછલા, ઉકુર્મા દયો, કુર્મ એટલે કાચબાઓ, આ દયો માછલા અને કાચબા વગેરેને જરૂર વ્યાપાદયિત્વા મારી મારી નાખીશું એવું નિશ્ચય કર્યું. જો ઘણા સમય પહેલાં એક સરોવર હતું જેમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામના ત્રણ માછલાઓ રહેતા હતા. હવે એકવાર એવું થયું કે ત્યાં સરોવરની પાસે માછીમારો આવી ચડ્યા. તેમણે માછીમારોએ સરોવર જોઈને વાતો કરવા લાગ્યા. સરોવરમાં જોઈને કે ઓહો, અહીંયા તો ઘણા બધા માછલાઓ છે, આ સરોવર તો ઘણા માછલાઓ અને કાચબાઓથી ભરપૂર છે, આપણે તો પહેલાં કદી આવું જોયું જ નથી, આજે તો હવે આપણને આહાર મળી ગયો છે એટલે કાલે આપણે અહીંયા આવીને માછલા અને કાચબાઓને મારી નાખીશું. હવે જુઓ પછી શું થાય છે કે અથ તેસા તત્કુલિશોપમ વચનમ સમાકર્ણ્ય મત્સ્ય પરસ્પરમ પ્રાહુ. અતઃ તેષામ, હવે તેમનો વ્રજની, તત્કુલિશોપમ એટલે કે વ્રજની, ઇન્દ્રનું જે વ્રજ હતું ને, ઇન્દ્રનું અસ્ત્ર કે જેનાથી પહાડને પણ તોડી શકાતું હતું, એવા વજ્ર સમાકર્ણ્ય મત્સ્યા, એવા વજ્રને ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને મત્સ્યા પરસ્પરમ સાંભો પ્રાહો, એવું માછલાઓએ એકબીજાને કહ્યું. જો વજ્ર જેવું કઠોળ, વજ્ર જેવું ઇન્દ્રના શસ્ત્રની ઉપમા આપી શકાય તેવું વચન, એવું વચન કે જે સાંભળતા જ આમ ઘા લાગી જાય એવું વચન સાંભળીને માછલાઓ પરસ્પર વાતો કરવા લાગ્યા કે શ્રુતોયમ ધીવરાલાપઃ, માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યું, અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ, માછીમારોનો હવે આપણે શું કરવું, અધુના એટલે હવે, કિમ કર્તવ્યમ હવે આપણે શું કરવું, તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ. જો ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો, પ્રાહ એટલે બોલ્યો, નૂનમ ખરેખર, પ્રભાત સમયે ધીવરા અત્રાગમ્ય મત્સ્ય સંક્ષય કરિષ્યંતિ, સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે, ઇતિ મમ મનસી વર્તતે, એવું મને લાગે છે. તન્નયુક્તમ સાંપ્રતં ક્ષણમપી અત્ર અવસ્થાતું, શું કહે છે તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. અશ્માભિ રાત્રો એવ કિંચિત સમીપમ સરહ ગંતવ્યમ, તો આપણે રાત્રે જ કોઈક નજીકના સરોવરમાં જવું જોઈએ. જો અહીંયા સરહ એટલે પણ સરોવર અને હૃદ એટલે પણ સરોવર, બે અક્ષર સમાનાર્થી શબ્દ સરોવર માટે આવી ગયા. અહમ તાવત જલાશયાંતરામ ગચ્છંતી, તો હું આ બીજા સરોવરમાં જાઉં છું. અપર પ્રત્યુત્પન્નમતી પ્રાહ, જો પહેલાં સમજી લઈએ કે જ્યારે ત્રણેય માછલાઓએ સરોવરમાં રહીને માછીમારોની વાત સાંભળી કે કાલે આવવાના છે ને આપણને ખરેખર મારી નાખવાના છે, તેમાં તો અનાગત વિધાતાએ શું કહ્યું કે ખરેખર સવારમાં આ લોકો આવશે ને આપણને મારી નાખશે, તેથી હું તો મારા પરિવાર સાથે બીજા સરોવરમાં જતો રહું છું. ત્યારે નેક્સ્ટ પેરેગ્રાફમાં જુઓ, અપરઃ પ્રત્યુત્પન્નમતી પ્રાહ, તો બીજો પ્રત્યુત્પન્નમતી બોલ્યો, ભવિષ્ય દર્થે પ્રમાણા ભાવાત કુત્ર મયા ગંતવ્યમ, ભવિષ્ય માટે પ્રમાણ એટલે કે સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું, કુત્ર મયા ગંતવ્યમ, મારે ક્યાં જવું, તદુત્પન્ને યથા કાર્ય તદનુષ્ઠેયમ, તો શું કહે છે તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. તથા ચ ઉક્તમ, વળી કહેવાયું છે કે ઉત્પન્નમ આપદમ યસ્તુ સમાધતે સબુદ્ધિમાન, ઉત્પન્ન થયેલી આવી પડી આફતનો જે નિવેડો લાવે સબુદ્ધિમાન તે જ બુદ્ધિશાળી છે. જુઓ અનાગત વિધાતા કહે છે કે હું સરોવર છોડીને જતો રહીશ, ત્યારે બીજો પ્રત્યુત્પન્નમતી મત્સ્ય શું કહે છે કે ભવિષ્યમાં શું થવાનું છે, શું સાબિતી, એટલે હું તો કંઈ જવાનો નથી, આફત આવશે તો જોઈ જવાશે, અને ખરેખર આફતનો નિવેડો લાવે જે બરાબર ઉકેલ લાવે તે જ ખરેખર બુદ્ધિશાળી છે. ત્યારે હવે આગળ જુઓ કે તયો યદ ભવિષ્યેણ ઉક્તમ, યદ ભવિષ્યેણ ઉક્તમ, તો યદ ભવિષ્યએ કહ્યું કે ધીવરણામ વચન માત્રેણ, માછીમારોના ફક્ત કહેવા માત્રથી, પિતૃ પેતામહી કશ્ય,
એટલે કે બાપ દાદાઓ વખતનો જલાશયમ ત્યાગ ન યુજ્યતે, સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. શું કહે છે કે માછીમારોના ફક્ત કહેવાથી બાપ દાદા વખતના સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. યદિ આયુઃ ક્ષયો અસ્તિ તદા અન્યત્ર ગતાનમાપિ મૃત્યુઃ ભવિષ્યતિ એવ. શું કહે છે કે જો આયુષ્યનો નાશ થવાનો જ હોય તદા અન્યત્ર તો બીજે સ્થાને ગયેલાનું મૃત્યુ ભવિષ્યતિ એવ, તો મૃત્યુ થવાનું જ છે. જુઓ હવે આની બુદ્ધિ જુઓ, આ શું કહે છે કે ફક્ત કંઈ માછીમારોના કહેવાથી હું તો કંઈ કશું છોડીને જવાનો નથી, જે થવાનું છે મૃત્યુ આવવાનું છે તો એ તો ગમે ત્યાંય જઈશું, મરવાનું તો છે જ. પછી પાછો શું કહે છે કે ઉક્તમ ચ, અને કહેવાયું છે કે યદ ભાવિ ન તદ ભાવિ. શું કહે છે કે જે ન થનાર હોય તે નહીં થાય, અને ભાવિ ચે ન તદ અન્યથા, અને જે થવાનું જ હશે તે બદલાવાનું નથી. ઇતિ ચિંતા વિષનો અગદહ કિમ ન પિયતે, તો ચિંતારૂપી વિષને હળનારું આ ઔષધ તમે કેમ પીતા નથી. જો હવે શું કહે છે કે જે ન થનાર હોય તે તો નહીં જ થાય, અને જે થવાનું હશે એ તો થવાનું જ છે, તમે ગમે એમ કરશો ગમે ત્યાંય જશો, જે થવાનું છે તે થવાનું જ છે. તો આ ચિંતારૂપી વિષને હળનારું ઔષધ તમે કેમ પીતા નથી, ચિંતામાંથી મુક્ત થાઓ અને ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. હવે આગળ શું થાય છે જુઓ કે અથઃ તયો નિશ્ચય જ્ઞાત્વા અનાગત વિધાયા નિષ્ક્રાંત સ પરિજનેન. હવે તે બંનેનો નિશ્ચય જાણીને, જ્ઞાત્વા જાણીને, અનાગત વિધાતા નિષ્ક્રાંત સ પરિજનેન, પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો. ધ્વ ઇમો તત્રેવ જલાશય સ્થિત, આ બંને ત્યાં સરોવરમાં જ રહ્યા. ધ્વ એટલે કે બંને, ઇમો તત્રેવ, તત્રેવ એટલે કે ત્યાં, જલાશય એટલે કે જળાશયમાં સ્થિતો રહ્યા. અપરેદ્યુતુ ધીવરે આગત્ય જલાશય જાલંક્ષિપત, બીજે દિવસે માછીમારો આવીને સરોવરમાં જાળ ફેંકી, ક્ષિપ્તમ એટલે કે જાળને ફેંકી, જાલેન બધઃ પ્રત્યુત્પન્મતી મૃતવદ આત્માના સંદર્શ સ્થિત. જો બીજે દિવસે માછીમારો આવીને સરોવરમાં જાળ ફેંકી તો શું થયું કે જાલેન બધઃ, જાળમાં બંધાયેલો, પ્રત્યુત્પન્મતી મૃતવદઃ મરેલાની માફક આત્માનમ પોતાને સદર્શમ સ્થિત બતાવીને પડ્યો રહ્યો. જો જાળ જેવી ફેંકીને એવો પ્રત્યુત્પન્મતી અને યદ ભવિષ્ય બંને આવી ગયા જાળમાં, એટલે પ્રત્યુત્પન્મતીએ કેવું બતાવ્યું કે જાણે પોતે મરેલો છે એમ પડ્યો રહ્યો. તદો જાલાત અપસારિત, પછી જાળમાંથી દૂર ફેંકી દેવાયેલો યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે ઉત્પુલ્ય કૂદીને ગંભીર નીરમ પ્રવિષ્ટ ઊંડા પાણીમાં પેસી ગયો. યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત વ્યાપાદિશ્ય, શું કહે છે કે યદ ભવિષ્ય માછીમારોએ પકડ્યો, યદ ભવિષ્યને, યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત વ્યાપાદિત ચ, પકડ્યો અને મારી નાખ્યો. વ્યાપાદિત એટલે મારી નાખ્યો. અત એવોક્તમ, આથી જ કહેવાયું છે. જો શું થયું કે છેલ્લા પેરેગ્રાફની અનુવાદ જોઈએ કે હવે તે બંનેનો નિશ્ચય જાણીને, જ્યારે બંને જણાએ નિશ્ચય કરી લીધો પ્રત્યુત્પન્મતી અને યદ ભવિષ્ય કે અમારે તો સરોવરમાં જ રહેવાનું છે, ત્યારે અનાગત વિધાતા તો પોતાના પરિવાર સાથે ત્યાંથી નીકળી જ ગયો. બરાબર. હવે બીજા દિવસે માછીમારો આવ્યા અને એમણે જાળ સરોવરમાં ફેંકી. હવે એ જાળમાં પ્રત્યુત્પન્મતી અને યદ ભવિષ્ય ફસાયા, એટલે પ્રત્યુત્પન્મતીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી લીધો અને તે મરી ગયો હોય ને એમ જ પડ્યો રહ્યો, અને ધીરે રહીને પોતાની તાકાત પ્રમાણે જાળમાંથી છટકીને જોરથી કૂદકો મારીને ઊંડા જળમાં પ્રવેશી ગયો. પણ યદ ભવિષ્યથી કશું જ બન્યું નહીં, ના તો એની બુદ્ધિ ચાલી કે ના એ બીજા સરોવરમાં ગયો, અને તેથી તે પકડાઈ ગયો અને માછીમારોએ તેને મારી નાખ્યો. અતઃ એવોક્તમ, તેથી જ કહેવાયું છે કે અનાગત વિધાતા ચા પ્રત્યુત્પન્ન મતિસ્તથા, અનાગત વિધાતા કે જે આવ્યું નથી તેનું અનુમાન કરનારો અને પ્રત્યુત્પન્ન મતિસ્તથા અને
प्रत्युत्पन्नमती जेनी बुद्धि त्वरित निर्णय लेनारी छे ते आ बन्ने द्वावेतो हो आ बन्ने सुखे सुखे सुखमेधे ते सुखेथी वृद्धि पामे छे आ बन्ने सुखेथी वृद्धि पामे छे। यद भविष्य विनश्यति यद भविष्य जे भावीमां थनार छे ते भले थाय एवी विचारधारावाळानो विनश्यति विनाश पामे छे। बराबर, જે આવ્યું નથી તેનું અનુમાન જે કરે છે તે સુખી થઈ જાય છે। આપણને આ વાર્તા પરથી શું બોધ મળે છે કે પહેલાં કહેવત છે ને કે પાણી આવ્યા પહેલાં પાળ બાંધી દેવી, ખરેખર પાળ બાંધી જ દેવી જોઈએ। અહીંયા આ વાર્તામાં તો એવું જ સમજાયું છે કે આફત આવવાની હોય, મુસીબત આવવાની હોય તો એના પહેલાં જ તૈયારી રાખો, બરાબર, તો તમે તકલીફમાં નહીં મુકાવો। બીજું છે કે પ્રત્યુત્પન્નમતી કે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય, કદાચ તમે પહેલાંથી તૈયારી નથી કરી રાખી અને આફત આવી ચડી છે, બરાબર, તકલીફમાં તમે મુકાઈ ગયા છો તો ગભરાવાની જરૂર નથી, કંઈક એમાંથી બચી શકાય એવો નિર્ણય લો તો પણ તમે બચી જશો। પણ જો યદ ભવિષ્ય જેવી બુદ્ધિ વાપરી કે જે થવાનું હશે થશે, આપણે શાંતિથી બેસી રહો તો ચોક્કસ એમાં આપણો વિનાશ થવાનો છે। એટલે આ વાર્તા પરથી આપણે આપણને અહીંયા જે રચનાકાર છે એ આ ત્રણ માછલીઓ પરથી આપણને શીખવાડે છે કે પેલી કહેવત છે ને, ચેતન તો નર સદા સુખી, હંમેશા ચેતનતા રહેવું જોઈએ, યદ ભવિષ્ય જેવું આપણે કરવાનું નથી। આશા રાખું છું કે પાઠમાં તમને સમજ પડી ગઈ હશે। બીજા વિડીયોમાં હું તમને સ્વાધ્યાયની સમજૂતી આપી દઉં છું જે તમારે જાતે કરવાનું છે। અસ્તુ।